નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે જોવાનું છે એ છે વેક્ટર ડાયાગ્રામ, બરાબર. તો જુઓ મિત્રો, વેક્ટર ડાયાગ્રામની સિમ્પલ અહીંયા ડેફિનેશન જે છે મેં આપેલી છે કે તંત્ર પર લાગતા બળોનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટે કોઈ અનુકૂળ બિંદુએથી શરૂ કરીને એક બળના છેડે બીજો બળ, એ રીતે એક પછી એક બળને તેના મૂલ્ય અને દિશા એટલે કે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન સાથે દોરવાથી જે ચિત્ર મળે ને તેને વેક્ટર ડાયાગ્રામ કહેવામાં આવે છે, બરાબર. હવે આપણને ખબર છે કે દરેકનું જે છે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ તો શોધવું પડે, બરાબર. પણ દર વખતે જે છે એકના એક જૂની રીતથી આપણે શોધી તો શકાય, પણ જો બહુ બધી વેલ્યુ આપેલી હોય, બરાબર, તો એવા કેસમાં જે છે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બરાબર. હવે જુઓ મિત્રો, સિસ્ટમ ઓફ ફોર્સિસ જે છે, સપોઝ કરું કે આવી રીતે એક્સ અને વાય જે છે આપણી લાઇન છે, બરાબર. આ રીતે સપોઝ કરો એક્સ છે અક્ષિસ, આ રીતે જે છે એ વાય વાય અક્ષિસ છે, બરાબર મિત્રો. હવે જુઓ, ઘણા બધા ફોર્સિસ જે છે એ લાગતા હોય છે વીઆરનો, બરાબર. સપોઝ કરો, બરાબર, સિમ્પલ કે ભાઈ અહીંયા કોઈક 60 કિલોન્યુટનનો ફોર્સ લાગી દીધો, બરાબર, અને એનો કોઈ એંગલ જે છે એ થીટા વન છે, બરાબર. હવે અહીંયા હોરિઝોન્ટલ સાથે સપોઝ કરો કે કોઈ એક બીજો અહીંયા ખૂણો એટલે કે બીજો ફોર્સિસ અહીંયા લાગે છે 70 કિલોન્યુટનનો, બરાબર, અને એ હોરિઝોન્ટલ સાથે થીટા ટુનો બનાવે છે એંગલ, બરાબર. કોઈ કન્સિડર કરો કે ત્રીજો ફોર્સિસ જે છે, બરાબર, 80 ન્યૂટનનો વાપસ, બરાબર, એ કોઈ અહીંયા અહીંયા વર્ટિકલ સાથે સપોઝ થીટા 3 બનાવે છે. તો આવી રીતે આ એક આયરોજી ડાયાગ્રામ છે, એને સિસ્ટમ ઓફ ફોર્સિસ કહેવાય, સિસ્ટમ ઓફ ફોર્સિસ, બરાબર. હવે આનું અગર હું સ્પેસ ડાયાગ્રામ એટલે આપણું ફ્રી બોડી ડાયાગ્રામ અગર મારે દોરવો હોય, બરાબર, તો હું કઈ રીતે દોરીશ જુઓ. પહેલો જે ફોર્સ આવ્યો 60 કિલોન્યુટનનો, હું અહીંયા લખી દઉં છું, બરાબર. ચલો ભાઈ, 60 કિલોન્યુટનનો ફોર્સ જે છે એ અહીંયા કંઈક લાગે છે, બરાબર, કે જેનો એંગલ જે છે એ હોરિઝોન્ટલ સાથે 60, હોરિઝોન્ટલ સાથે શું હતો તો કે થીટા વન સમથિંગ હતો, બરાબર. તો થીટા વન મેં એવો કન્સિડર કરી લીધો, બરાબર. હવે જુઓ, બીજો ફોર્સ 70 કિલોન્યુટનનો છે, એ મેં દોરી દીધો, પણ એના એંગલ જે છે કયો છે તો કે થીટા ટુ હોરિઝોન્ટલ સાથે બનાવે છે, બરાબર. આ નોર્મલ આપણો સ્પેસ ડાયાગ્રામ હતો, તો એને ફ્રી બોડી ડાયાગ્રામ આપણે કહેવાય, બરાબર. થીટા ટુ છે આયરો. પછી ત્રીજો ફોર્સિસ કયો છે તો આયરો 80 ન્યૂટનનો, બરાબર. તો 80 ન્યૂટનનો છે એ અહીંયા કંઈક સમથિંગ લાગે છે, બરાબર. અને એ કોની જોડે થીટા બનાવે તો વર્ટિકલ જોડે, બરાબર. આયરો જે છે એ વર્ટિકલ જોડે, તો સેમ આના જેવો જ છે, બરાબર. પણ મેઇન શું છે કે આપણે આયરો ફ્રી બોડી ડાયાગ્રામ જે છે આવી રીતે દોર્યો છે, બરાબર. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણને સિમ્પલી ખબર પડે કે આપણને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે, વગેરે વગેરે. હવે જો મિત્રો, વેક્ટર ડાયાગ્રામ શું છે એ અહીંયા આપણે દોરીએ, વેક્ટર ડાયાગ્રામ, બરાબર. તો વેક્ટર ડાયાગ્રામ શું છે, કન્સિડર કરો કોઈ પણ એક ફોર્સિસ, બરાબર. તો જુઓ, 60 કિલોન્યુટનનો જે છે આવી રીતે લાગે છે, બરાબર. તો સ્કેલ જે છે આપણને આ રોલર સ્કેલ લેવાની છે મિત્રો, બરાબર. આવા કેસમાં તો તમારે શું કરવાનું છે રોલર સ્કેલમાં, કે આ રીતે જે 60 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, બરાબર મિત્રો, તો એને તમારે આવી રીતે પકડીને આવી રીતે થોડું થોડું આગળ આગળ લાવવાનું છે, બરાબર. અને તમારે વિથ ધ હેલ્પ ઓફ સ્કેલ તમારે જે છે લાઇન દોરવાની છે, બરાબર. કન્સિડર કરો આવી કોઈક સમથિંગ લાઇન બનેલી છે, બરાબર. હું પોઈન્ટ એને આપી દેવાનો છે એ, બરાબર. એથી બીનો ફોર્સ લાગ્યો છે, બરાબર. તો કેટલા કિલોન્યુટનનો લાગ્યો છે, તો કે 60 કિલોન્યુટન. તો એ અહીંયા જે છે લખી દેવાનો રહેશે, બરાબર, કે ભાઈ 60 કિલોન્યુટનનો ફોર્સ લાગ્યો છે, બરાબર. એ હા, એ જે છે કિલોમીટરને આપણે જે છે આપણે સ્કેલમાં આપણને વિભાજિત કરી દેવાનું, એ જેમ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું ને મિત્રો ત્યારે જે છે આપણે કહીશું એ પ્રમાણે. થોડુંક જે છે મેં આ બાજુ કરી લીધું છે મિત્રો, બરાબર, એટલે આપણને આપણું બરાબર ફાઈ જાય. પછી આ જો બીજો ફોર્સિસ જે છે 70 કિલોન્યુટનનો છે, તો મેં આ જે મારી રોલર સ્કેલ છે અહીંયા મૂકી, પછી આને જે છે રોલર સ્કેલ અહીંયા મૂકી, એના પછી જે છે આને થોડું આગળ લઈ ગયો, બરાબર. આગળ લઈ ગયો એના પછી જે છે આપણું આ બાજુ કંઈક એંગલ ઉપર બન્યો, તો આયરો જે છે 70 કિલોન્યુટનનો આ બાજુ લાગે છે, બરાબર. તો મેં લખી દીધું અહીંયા 70 કિલોન્યુટન, અને પોઈન્ટ આવડો જે છે એને સી પોઈન્ટ આપી દીધો, બરાબર. હવે બીજો જે છે આયરો 80 કિલોન્યુટનનો છે, બરાબર. તો એવી રીતે રોલર સ્કેલ અહીંયા મૂકી, પછી પાછો જે છે અહીંયા લઈ ગયો, પછી તમે જોશો ને તો આવી રીતે જે છે બંને જે છે આમ એક બીજાને જે છે એ જોઈન્ટ જ કરશે, ડેફિનેટલી જે છે આપણે જોઈન્ટ કરશે, બરાબર. એ પ્રમાણે જે એક્ઝામ્પલ આવશે ને મિત્રો, તો હું તમને ડેફિનેટલી આમાં એક્ઝામ્પલ જે છે એ પણ આપણે સોલ્વ કરી. તો આ રીતે 80 કિલોન્યુટન. તો આ જે ડાયાગ્રામ બન્યો છે એને આપણે વેક્ટર ડાયાગ્રામ તરીકે કહેવામાં આવે છે. આવડો જે ડાયાગ્રામ બન્યો છે એને આપણે વેક્ટર ડાયાગ્રામ કહેવામાં આવે છે. તો પરીક્ષામાં જે છે જનરલી પૂછાય છે મિત્રો, એક બે વાર પૂછાઈ ગયો છે, એટલે મેં તમને આ દાખલો જે છે, દાખલો તો ન કહેવાય, એક સિમ્પલ ડેફિનેશન શું છે એ તમને એક્સપ્લેન કર્યું. આના પછીના વિડીયોમાં આપણે ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ અને પોલીગોન લો ઓફ ફોર્સિસ જે છે એ જોઈ લઈએ, બરાબર.
थैंक यू फॉर वॉचिंग माय वीडियो।